કેશવત પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ચોથા રવિવારે નેત્રંગ દાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજરોજ પણ આ કેમ્પ યોજાયો હતો, જેમાં રણછોડદાસજી શ્રી આશ્રમ રાજકોટના સહયોગથી નેત્રદાન કેમ્પ અને નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલ કેશોદના દીપેન અટારા અને એનસીડી વિભાગ દ્વારા 5 જેટલા લાભાર્થીઓને હેલ્થ ડિજિટલ આઈડી કાર્ડ આપવામાં આવેલ, તેમજ 31 જેટલા લોકોને ડાયાબિટીસ પર ચેક કરી આપવામાં આવેલ હતા. તેમજ નેત્ર નિદાન કેમ્પમાં આજરોજ 70 જેટલા દર્દીઓની તપાસ કર્યા બાદ 30 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવેલ છે અને ડોક્ટર ઉમેશ ભટ્ટ દ્વારા ફિઝિયોથેરાપીમાં 24 જેટલા વિદ્યાર્થીઓ, તેમજ પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આજનો આ કેમ્પ 11મો હતો અને કુલ 946 દર્દીઓને હાલમાં પુરુષોત્તમ લાલજી ગૌશાળા ખાતે યોજાતા કેમ્પથી આટલા લોકોને દ્રષ્ટિ મળેલ છે, જેમાં આજના કેમ્પમાં ભોજનના દાતા ભીખાલાલ દામોદર ગોટેચા, ધીરુભાઈ જસમતભાઈ વણપરિયા, નાનજીભાઈ ભીમજીભાઈ કિકાણી દ્વારા આજરોજ કેમ્પમાં આવનાર તમામને ભોજનના દાતા તરીકે સહયોગ આપવામાં આવેલ હતો. દર મહિનાના ચોથા રવિવારે આપણે પુરુષોત્તમલાલજી ગૌ સેવા ટ્રસ્ટ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજરોજ અત્રે આ નેત્ર નિદાન કેમ્પમાં લગભગ 70 જેટલા દર્દીઓએ લાભ લીધો, તેમાંથી 30 જેટલા દર્દીઓને રણછોડદાસજી આશ્રમ રાજકોટ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે. નેત્ર નિદાન કેમ્પ સાથે અત્રે સ્નાયુ સાંધાના દુખાવાની સારવાર પણ વૈદ્ય ઉમેશ ભટ્ટ દ્વારા આપવામાં આવે છે, તેમજ કેશોદ સરકારી હોસ્પિટલ દ્વારા અત્રે નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડનું વિતરણ કરવામાં આવે છે. દર વખતે આ કેમ્પના જુદા જુદા દાતાઓ હોય છે. આજરોજ આ કેમ્પના દાતા છે ભીખુભાઈ ગોટેચા, ધીરુભાઈ વણપરિયા અને નાનજીભાઈ કિકાણી. દર માસના ચોથા છેલ્લા રવિવારે અત્રે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય. સર્વધર્મ પ્રેમી જનતાને આ કેમ્પનો લાભ લેવા નમ્ર વિનંતી.